ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચંડી ગામે રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા હનુમાનજી દાદાના મંદિરે કોરોના કાળમાં કોરોનાથી બચવા માટે ઉકાળા બનાવવામાં આવ્યો છે અને અમારું ગામ સુરક્ષિત રહે તે માટે કોરોનાને હરાવવા માટે આપણે બીજું કશું ના કરી શકીએ પણ આવું નામનું કામ કરીને આપણે માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડી શકાય દરેક ગામમાં આવા પગલાં લઈને ઉકાળાનું વિતરણ કરે ને તો કોરોના ઘણો ખરો આવશે અને આ કાર્યમાં મહેનત કરાવનાર ઉચંડી બજરંગ દળ દ્વારા કાર્ય કરતા શૈલેષ બારૈયા રાજુ મકવાણા દસુભા રાઠોડ મંદિરના પૂજારી વિનુ બાપુ કરશનભાઈ ગુજરિયા શૈલેષ ભેડા અને ગામના આગેવાનો સહિતના જોડાયા હતા અશોક ઢાપા સાથે સાગર રાઠોડ આજના દિવસે રામનવમીના દિવસે જે બજરંગ દળ દ્વારા અહીંયા ઉકાળાનું વિતરણ રાખેલું છે અને આજના દિવસે ઉછડીના હનુમાનજી ઉછડીયા હનુમાનજીના શરણોમાં અને ગોપનાથ મહાદેવના શરણોમાં એવી પ્રાર્થના કરી કે આ કોરોનો રોગ આ જલ્દી ને જલ્દી આ દેશમાંથી ભાગીને લોકોને નિરોગી રાખે એવી ભગવાનના શરણોમાં આજના દિવસે એવી પ્રાર્થના કરી તો બધાએ પ્રાર્થના ભગવાન સાંભળે ને બધાને નિરોગી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.